नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचार में आपનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। ધોળીકુઈ બજારમાં મસ મોટા ખાડાઓ પડતા અકસ્માતોની ઘટનાની હારમાળા, અનેક રજૂઆત છતાં નિરાકરણ નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ, વહેલી તકે ખાડાનું પુરાણ કરવામાં આવ્યું। 2022માં જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો પ્રત્યેક કોરોના મૃતકના પરિવારના ખાતામાં રોકડા 50,000 જમા કરાવાશે, ઈસુદાન ગઢવી। ભરૂચ આત્મીય સંસ્કાર હોલ ખાતે આમ આદમી પાર્ટીની જનસંવેદના મુલાકાત હેઠળ સભા યોજાઈ। અંકલેશ્વરમાં નર્મદા ગંગા નદીની માટીમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિની બોલબાલા। છેલ્લા 25 વર્ષથી વિવિધ સ્વરૂપમાં ભગવાન ગણપતિની મૂર્તિનું વેચાણ। કોરોના મહામારી વચ્ચે મૂર્તિકાર દ્વારા મૂર્તિના ભાવ યથાવત રખાયા। ભરૂચ શહેરના ધોળીકુઈ બજારમાં ખાડાઓની હારમાળાને પગલે અકસ્માતોની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં તંત્રની સામે રોષ ફૂંકી રહ્યો છે। ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારોમાં જાહેર માર્ગો બિસ્માર બનતા રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જે બાદ ભરૂચના ધોળીકુઈ બજારમાં મસ મોટા ખાડાઓ પડી જતા સ્થાનિકો હેરાન પરેશાન બની ગયા છે। આ ખાડામાં રાહદારીઓ ખાબકતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। ખાડાઓને પગલે અનેકવાર સ્થાનિકોએ નગરપાલિકાની કચેરી ખાતે રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં નહીં લેવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે નગરપાલિકા તંત્ર તાત્કાલિક આ ખાડાઓનું પુરાણ કરે એવી માંગ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી મેઇન રસ્તા પર જ આટલું મોટું આ ગાબરું પડેલું છે, જેમાં ગાડી અવર જવર થવામાં પણ મુશ્કેલ પડે છે અને ઘણા લોકો પડી પણ ગયા છે। અમે નજરે આ વસ્તુ જોઈ છે, લગભગ આ સમસ્યા ઘણા કેટલા સમય પછી છે, છતાં પણ એ કોઈ કરવા આવતું નથી અને તમે ખરેખર જોઈ શકો છો કેટલી ખરાબ હાલત છે। મારું નામ મહેન્દ્રભાઈ મગનભાઈ સોની, અને ઘણા સમયથી લગભગ મહિનાથી આ ખાડો પડ્યો છે। ફોન કર્યો, બોલાવ્યા, કોઈ આવતું નથી અને વેપાર ધંધામાં પણ અમારે ઠપ થઈ ગયા છે, અને અહીંયા ખાડામાં પણ કેટલા જણ પડી જાય છે, રાતે લાઇટ પણ નથી। ભરૂચમાં આમ આદમી પાર્ટીની આત્મીય સંસ્કાર હોલ ખાતે જનસંવેદના મુલાકાત હેઠળ સભા યોજાઈ હતી। કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી આપના ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસને મિલીભગત પાર્ટી ગણાવી હતી। આપે જનસંવેદના યાત્રા કાઢી એટલે ભાજપે જન આશીર્વાદ અને કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવાની ફરજ પડી હોવાનો આક્ષેપ કરાયો હતો। જો દિલ્હીની કેજરીવાલ સરકાર કોરોના મૃતકોના પરિવારના ખાતામાં રોકડા 50,000ની સહાય જમા કરાવી શકતા હોય તો ગુજરાતની ભાજપ સરકાર કેમ નહીં? જનસંવેદના મુલાકાત થકી આપે 61 દિવસમાં 450થી વધુ ગામોની મુલાકાત લઈ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ડેટા એકત્ર કર્યા છે। જો ગુજરાત સરકાર કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના નહીં બતાવે તો 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં આપની સરકાર બની તો પ્રત્યેક પરિવારના ખાતામાં 50,000 સહાય જમા કરાવવાની પણ જાહેરાત કરાઈ છે। સંવેદના મુલાકાત નિમિત્તે ભરૂચમાં આજે જે કંઈ પણ કોરોનામાં જે કંઈ કોઈના પણ સ્વજનો એક્સપાયર થયા છે અને તેમના મૃતાત્માઓને એમના આત્માને શાંતિ મળે તે માટે જે જનસંવેદના મુલાકાત સોમનાથ શંકરદાદાના મંદિરથી ચાલુ કરીને અને જે અત્યારે ભરૂચ જિલ્લામાં પહોંચી છે, અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને આજે સોમવાર એટલે કે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારમાં દાદાને પ્રાર્થના કરીએ કે જે કંઈ પણ કોરોનાને હિસાબે સ્વજનો આપણે ગુમાવ્યા છે તેમના આત્માને પ્રભુ એમના ચરણોમાં સ્થાન આપે। 450થી વધુ ગામોમાં અમે મુલાકાત પર્સનલી કરી છે। અમે ગામોમાંથી ડેટા લઈએ છીએ, કેટલા દિવસ હોસ્પિટલમાં રહ્યા, ખર્ચો શું થયો, તમારા કેટલા પરિવારજન છે, કમાનાર મૃત્યુ પામ્યા છે કે નહીં, આ બધું અમે ડેટા લઈએ છીએ અને ડેટા બહાર આવ્યા બાદ પણ અમે ડિમાન્ડ કરીશું કે જેમાં અરવિંદ કેજરીવાલ જે મૃતકોના પરિવારના ખાતામાં 50,000 રૂપિયા રોકડા 60,000 કરોડના બજેટમાં જો આપી શકતા હોય તો 2,27,000 કરોડના બજેટમાં ગુજરાત સરકાર કેમ નથી આપી શકતી। રવિવારે સાંજે આપે અંકલેશ્વરમાં પણ સભા સંબોધી હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસને કમિશનની પાર્ટી જ્યારે આપને મિશન પાર્ટી ગણાવી હતી। આપની જનસંવેદના યાત્રામાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, મહેશ સવાણી સહિતના હાજર રહ્યા હતા, જેમાં ગુજરાતમાં કોરોનાનો સાચો મૃત્યુ આંક પણ આપ બહાર લાવશે એવો દાવો કરાયો હતો। અંકલેશ્વરના કાપોદરા પાટિયા પાસે મળતી વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની નર્મદા ગંગા નદીની માટીમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની બોલબાલા વધી છે। ભક્તો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદતા થયા છે। ભક્તોના વિઘ્નો હરતા ભગવાન ગણેશજીના પર્વ ગણેશ મહોત્સવના પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે। કોરોના મહામારી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા ભગવાન ગણેશની 4 અને 2 ફૂટથી વધુની ઊંચાઈવાળી મૂર્તિ પર પ્રતિબંધ મૂક્યો છે અને પર્યાવરણને નુકસાન કરનાર POPની મૂર્તિઓ પર
પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, ત્યારે શ્રીજીના ભક્તોમાં પણ જાગૃતિ આવી છે અને તેઓ માટીની મૂર્તિઓ ખરીદતા થયા છે। ત્યારે અંકલેશ્વરના કાપોદરા પાટિયા પાસે છેલ્લા 25 વર્ષથી બંગાળી મૂર્તિકાર વિનાયક મંડળ વિવિધ સ્વરૂપમાં ભગવાન ગણપતિની મૂર્તિ બનાવી રહ્યા છે અને મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે। ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે મૂર્તિનું નહિવત વેચાણ થયું હોવા છતાં તેઓએ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે અને ભગવાન ગણેશજીની મૂર્તિના ભાવમાં વધારો નહીં કરી જૂના ભાવે જ મૂર્તિનું વેચાણ કરી રહ્યા છે। તેઓના ઓમ સાય મૂર્તિ ભંડાર ખાતે રૂપિયા 500 થી લઈ 15,000 સુધીની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે। હાલ શ્રીજીની મૂર્તિની ખરીદી કરવા ભક્તો નહીં દેખાતા તેઓ મૂર્તિની ખરીદી કરવા આવતા ભક્તોની વાટ જોઈને બેઠા છે અને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભક્તો મૂર્તિની ખરીદી કરવા આવે એવી આશા વ્યક્ત કરી છે। પિછલે જો આગે કા જો ધંધા હૈ ઇસ પર ઠીક ઠાક હૈ ચલ રહે હા અભી ભી દો ચાર દિન બાકી હૈ હા હોકા મિટ્ટી કઈ મૂર્તિ શુભ માના જાતા હૈ ભાવ 500 રૂપિયા સે અપને પાસ ચાલુ હૈ હા 500 રૂપિયા સે લેકે 15,000 તક કી મૂર્તિ હૈ ઇતના મહેંગાઈ કે હિસાબ સે ભી હમને મૂર્તિ का भाव पूरा नहीं रखा हूँ, बढ़ाया कुछ नहीं हूँ, जो रेट है वही है, अपने पास होलसेल रेट में ही मूर्ति जाता है, आज 25 साल से धंधा कर रहा हूँ। જેગડિયા બીટીપી ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખી આડેધડ ખનન અને અતિક્રમણ અટકાવવા રજૂઆત કરી છે। બીટીપી સુપ્રીમો અને જેગડિયા ધારાસભ્ય છોટુ વસાવાએ ગુજરાતમાં જંગલોની જમીનો ઉપર આડેધડ થઈ રહેલા ખનન અને અતિક્રમણને અટકાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો છે। જગડિયા ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં જંગલોની જમીનો ઉપર કેટલાક માથાભારે શક્તિશાળી લોકો, ઉદ્યોગપતિઓ, ખાણ માલિકો પર્યાવરણ અને પ્રકૃતિનું આડેધડ નિકંદન કાઢી રહ્યા છે। જો આવું જ રહ્યું તો આવનારી પેઢી ઓક્સિજન વિના તડપી તડપી મોતના મુખમાં ધકેલાશે। જંગલ અને પ્રકૃતિની થઈ રહેલી દુર્દશાને કારણે કુદરતના ખોળે વસતા આદિવાસીઓને ભોગવવું પડી રહ્યું છે। પ્રકૃતિ, પર્યાવરણ, વન્યજીવો, જળ, જમીન અને જંગલને બચાવવા સરકાર તાત્કાલિક પગલાં ભરે, સાથે જ ગુજરાતમાં વર્ષોથી નહીં થયેલી જંગલોની માપણી કરવા પણ છોટુભાઈએ માંગણી કરી છે। અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે, જે વીજ ટ્રાન્સફોર્મરમાં ગતરોજ રાત્રે ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી। આગને પગલે સ્થાનિકોએ તાત્કાલિક વીજ કચેરીને જાણ કરતા વીજ કંપનીના કર્મચારીઓ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો અને ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગના પગલે કોઈને પણ જાનહાની નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। અંકલેશ્વર શહેર પોલીસે નોગામાં જવાના માર્ગથી માંડવા ગામના બુટલેગરની ઇકો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી કુલ 2.22 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે। અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ નોગામાં પાટિયાથી નોગામા ગામમાં જવાના માર્ગ પર પેટ્રોલિંગમાં હતો, એ દરમિયાન ઇકો ગાડી નંબર GJ16BN2804 આવતા પોલીસે તેને અટકાવી હતી। પોલીસને જોઈ અંકલેશ્વરના માંડવા ગામમાં રહેતો બુટલેગર અરવિંદ મહેશ વસાવા કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1,412 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 1.22 લાખનો વિદેશી દારૂ અને કાર મળી કુલ 2.22 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે અંકલેશ્વર તાલુકા પોલીસે દઢાલ ગામની નવીનગરી ખાતે રહેતી મહિલા બુટલેગર સુશીલાબેન વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી કુલ 1,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા રવિવારના રોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રહ્મ સમાજના કલાકારોને પ્રોત્સાહિત કરી શકાય એ માટે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા રવિવારના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારોએ ગીતો ગાઈ મનોરંજન પીરસ્યું હતું। આ તબક્કે સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ વિશેષનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।
भरूचनी केजे पॉलिटेक्निक कॉलेज में ऑफलाइन शिक्षण और प्रेक्टिकल वर्क शुरू करने की मांग साथ एनएसयूआईए हल्लाबोल कर्यो हतो। भरूच जिला एनएसयूआई द्वारा विद्यार्थियों ने साथे राखी सोमवारे केजे पॉलिटेक्निक खाते ऑफलाइन शिक्षण और प्रेक्टिकल वर्गो शुरू करने विरोध प्रदर्शन करवामां आव्यो हतो। कोरोना काल में बे वर्ष की कॉलेज में खूब जरूरी एवं प्रेक्टिकल वर्गो नहीं लई विद्यार्थियों अहित करवामां आवी रह्यु होवाना आक्षेप जिला प्रमुख योगी पटेले कर्यो छे। साथ ज कांग्रेस ने विद्यार्थी पांख एनएसयूआईए भाजप सरकार वर्ष 2015 थी ज विद्यार्थियों भविष्य की निर्णायक परीक्षाओं की अंदर घोटाला कर रही होवानी पण कैफियत रजू कराई थी। सरकारी एंजीनियरिंग और पॉलिटेक्निक कॉलेजों में वास्तविक शिक्षण अभाव जोवा मळी रह्यो छे, त्यारे भरूचनी केजे पॉलिटेक्निक कॉलेज में सरकार नियत धारा धोरण मुजब वालीओनी संमतिपत्रक होय तात्कालिक ऑफलाइन वर्गो और प्रेक्टिकल शुरू करने मांगनी साथे कॉलेज कैम्पस में देखावो योजाया था। 2015 થી આજ દિન સુધી વિદ્યાર્થીઓના મહત્વની પરીક્ષાઓમાં નિર્ણાયક કરિયરની પરીક્ષાઓની અંદર હંમેશા ઘોટાળો થાય છે। તાજેતરમાં જેઈમાં ઘોટાળો થયો છે એક્ઝામની અંદર અને ભવિષ્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય બનાવ્યું છે। સરકારી પોલિટેક્નિક તેમજ એન્જિનિયરિંગ કોલેજોમાં વાસ્તવિક શિક્ષણનો અભાવ છે। આદર્શ ભરૂચ જિલ્લાની કેજે પોલિટેક્નિક કોલેજની અંદર વાલીઓના સંમતિપત્રક હોવા છતાં ધારાધોરણ મુજબ સરકારના વાસ્તવિક શિક્ષણ ઓફલાઈન આપવામાં આવતું નથી। कॉलेज में प्रेक्टिकल माटे बोलावाय एवी शक्यता छे तो पण बोलावता नथी। अहींथी खाली बे ज मिनिटनो रस्तो छे GPR गवर्नमेंट पॉलिटेक्निक राजवी प्राइम बधा छोकराओने ऑफलाइन बोलाय अने अभ्यास करवामां आवे छे पण अहींया अभ्यास करवामां आवतो नथी ऑफलाइन। आ कॉलेजना कैम्पसमां जे कॉलेज छे तो छताई आ कैम्पसना कॉलेजमां छे कॉलेज पण तो छताई एमां नथी थतुं ने आमां थाय छे तो एमां शुं। भरूच जिला भाजपाना उपप्रमुख दिव्येश पटेलना 48મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। ભાજપાના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલનો રવિવારે જન્મદિવસ હોય તેઓના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। તેઓ દ્વારા ભરૂચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો ત્યારબાદ જરૂરિયાતમંદ બાળકોને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું। દિવ્યેશ પટેલના જન્મદિવસ નિમિત્તે બાહુબલી 2 ગ્રુપ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ફાળો અંકલેશ્વર ખાતે ગંભીર બીમારીથી પીડાતા બાળક પાર્થ પવારને રૂપિયા 1,11,111ના ચેક તેઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। ભગવાન શ્રીજીના વધામણા લેવા ઉત્સવ ગણેશ મહોત્સવની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારોમાં હાલ ઇકો ફ્રેન્ડલી ગણેશનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે। આ વર્ષે સરકારે જાહેર કરેલ ગાઈડલાઇન મુજબ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 4 ફૂટથી નાની મૂર્તિ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે હાલમાં બજારોમાં માટીની મૂર્તિનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં યશ પટેલ નામના કલાકાર વર્ષોથી માટીની અવનવી મૂર્તિઓ બનાવી રહ્યા છે અને હાલ તેઓએ તમામ મૂર્તિઓને અંતિમ ઓપ આપી દીધો છે। તેઓ દ્વારા બનાવવામાં આવેલ મૂર્તિઓ મનમોહક લાગી રહી છે। તેઓ દ્વારા સરકારની ગાઈડલાઇન મુજબ 1 ફૂટથી 4 ફૂટ સુધીની મૂર્તિઓ બનાવવામાં આવી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે। પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તરફ વળ્યા છે એ જણાવતા મને ખૂબ આનંદ થાય છે। પણ બીજી એક વસ્તુ કે આ વખતે માટીના ભાવમાં પણ 20-30% જેટલો વધારો થયો છે અને મારી પાસે બધી હમણાં ઓર્ડર બુક થઈ ગયા છે, એટલે આવતા વર્ષે જો કોઈ તમારે ઓર્ડર આપવા હોય તો એપ્રિલ કે મે સુધીમાં ઓર્ડર લઈ શકાય છે। પછી કેમ કે મૂર્તિ સુકાતી નથી એટલા માટે ઓર્ડર પછી બંધ કરું છું હું, એટલે બધાને ધ્યાનમાં રાખી તમને અપીલ કરું છું। જય ગણેશ। ભરૂચ સી ડિવિઝન પોલીસે મક્તમપુરના નર્મદા નદી કિનારે આવેલ સ્મશાન પાસેથી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પડ્યા હતા। ભરૂચના મક્તમપુર ગામ નજીક નર્મદા નદી કિનારે આવેલ સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા। રોકડા રૂપિયા મળી કુલ 2,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મક્તમપુર ગામના ઇન્દિરા આવાસ ખાતે રહેતા નરેશ મિસ્ત્રી, પિંગલ માછી, સુખદેવ માછી પટેલ, જગદીશ મિસ્ત્રી અને રોહિત પટેલને ઝડપી પાડ્યો હતો। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ધોળીકુઈ બજારમાં મસ મોટા ખાડાઓ પડતા અકસ્માતોની ઘટનાની હારમાળા।
અનેક રજૂઆત છતાં નિરાકરણ નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ, વહેલી તકે ખાડાનું પુરાણ કરવા માંગ. 2022માં જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો પ્રત્યેક કોરોના મૃતકના પરિવારના ખાતામાં રોકડા 50,000 જમા કરાવાશે, ઈસુદાન ગઢવી. ભરૂચ આત્મીય સંસ્કાર હોલ ખાતે આમ આદમી પાર્ટીની જનસંવેદના મુલાકાત હેઠળ સભા યોજાઈ. અંકલેશ્વરમાં નર્મદા ગંગા નદીની માટીમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિની બોલબાલા. છેલ્લા 25 વર્ષથી વિવિધ સ્વરૂપમાં ભગવાન ગણપતિની મૂર્તિનું વેચાણ. કોરોના મહામારી વચ્ચે મૂર્તિકાર દ્વારા મૂર્તિના ભાવ યથાવત રખાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.